માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવતા છેવટે મહિલાઓએ આંદોલનનું રણશિંગુ ફૂંકી પાલિકામાં હલ્લાભૂલ કરી પાણીની સમસ્યાનો હલ કરવા માટે માટલા ફોડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં છેલ્લા 3-1 વર્ષથી પીવાના પાણીની રામાયણ ઊભી થવા પામી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા છેવટે મહિલાઓએ ઉગ્ર બની માટલા ફોડી તેમની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરતો આવેદનપત્ર સુપરત કરી જો સમસ્યાનો નિકાલ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રજૂ કરીએ છતાં બી કઈ એ લોકો મન પર લેતા નથી। આ કાને સાંભળે છે, આ કાને કાઢી નાખે છે, એટલે એ લોકો હર હંમેશાની માટે હેરાન થાય છે। બહેનો બધા હેરાન થાય છે પાણી માટે। પાણી તો પહેલી જીવન જરૂરિયાત વસ્તુ છે, બરાબર। અત્યારે ચોમાસું છે તો આટલી તંગી છે તો ઉનાળો ને શિયાળો આવે તો કાં જવાનું, વિચાર કરો એમ। પાણીની તો ઉનાળામાં તો કેટલી જરૂર હોય છે, તો જે મેઇન પાણીની જરૂરિયાત છે તે પાણી જ ન મળતું હોય તો પછી બહેનો શું કરે? રાતે એ લોકો મહેનત કરે છે, મહેનત મજૂરી કરે છે અને પછી 12-12 વાગ્યા સુધી એ લોકો બેસી રહે છે, પાણીની રાહ જોતા હોય એમ, છતાં પાણી નહીં આવતું હોય, પાણી માટે રેખલા કરતા હોય, વારંવાર રજૂઆત કરી છતાં બોર મૂક્યું છે, બોરનું પાણી ગંદુ આવે છે, ચા મૂકે છે ચા ફાટી જાય છે, દૂધ ફાટી જાય છે ચા બનાવે છે તો, દાળ ચડતી નથી। હવે એવું પાણી નગરપાલિકાવાળા સભ્ય જે હોય એ લોકો પી શકશે ખરા? તો પાણીની તો સુવિધા જોઈએ કે નહીં એમ, એટલે તેના માટે અમે આજે આ પ્રોગ્રામ રાખ્યું છે। અંબાજી રોડના અમુક વિસ્તારોમાં પાણીની ઘણી બધી સમસ્યાઓ છે। નગરપાલિકા તરફથી પાણીની પાઇપલાઇન નાખવામાં આવે છે, જેમાં માંડવી નગરમાં 3 ટાઈમ પાણી આપવામાં આવે છે, જેમાંથી અમારા વિસ્તારમાં ફક્ત સાંજે 5-10 મિનિટ એકદમ ધીરે ધીરે પાણી આપે છે। જેથી અમે આજથી આજે 3 વર્ષ અગાઉ માંડવી નગરપાલિકામાં અમારા દ્વારા રજૂઆત કરવામાં આવતા માંડવી નગરપાલિકા દ્વારા પુષ્પક હોસ્પિટલ પાસે બોર કરી આપવામાં આવેલો હતો અને તેનાથી અમારા વિસ્તારમાં પાણી આપવામાં આવેલું હતું। હાલમાં છેલ્લે 1 વર્ષથી માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ બોરમાં એકદમ ગંદુ પાણી આવે છે અને તે બાબતે અમો અને ગમો તથા વોર્ડના રહેવાસીઓ અવારનવાર માંડવી નગરપાલિકામાં ફરિયાદ કરેલી હતી, પરંતુ તેઓ તરફથી અમોને કે અમારા વોર્ડના રહેવાસીઓને કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપેલ નથી કે અમોને કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી અને અમારી આ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ યોગ્ય પગલાં ભરેલ નથી।